जीएसटीनी साइड इफेक्ट ने पगले ट्रांसपोर्ट व्यवसाय ने भारे फटको पड्यो छे। कच्छमांथी राज्यना जुदा जुदा शहरो अने अन्य राज्योमां थती मालनी हेराफेरी मात्र 20% ज थाय छे। 80% मालनी हेराफेरी अटकी गई छे। कच्छमां 18-20 जेटला मोटा गुड्स ट्रांसपोर्टरो छे। आ ट्रांसपोर्टरोनी दैनिक 5-10 गाडीओ सरेराश आवजाव करती होय छे, एटले दररोज कच्छमां 100થી વધુ ગાડીઓનો માલ બહારથી આવતો હતો અને એટલો માલ કચ્છમાંથી બહાર જતો હતો। જો કે જીએસટી લાગુ થયા બાદ દૈનિક માંડ 20 જેટલી જ ગાડીઓ આવે છે। ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રબોધભાઈ મુનવરે જણાવ્યું હતું કે વેપારીઓના માલ સામાનની હેરાફેરીમાં ટ્રાન્સપોર્ટરોને 80% ફટકો પડ્યો છે। ભુજથી અમદાવાદ, રાજકોટ અને ગુજરાત બહારના રાજ્યોમાંથી દરરોજ 100થી વધુ ગાડીઓ આવતી, જેની સામે હાલ માત્ર 20 ગાડીઓનો જ ટ્રાફિક રહ્યો છે। गुड्स ट्रांसपोर्ट में फटको पड़वाने कारणे लोकल ट्रांसपोर्ट ने पण असर पहुंची छे। बाहर थी आवतो माल अटकी जवाने कारणे तेनी असर स्थानिक ट्रांसपोर्ट व्यवसाय ने पण पड़ी छे। प्रबोध मुनवरे वधुमां उमेर्यु हतु के वेपारीओ ने जीएसटी नंबर ज नहीं मळवाने कारणे वेपार धंधाने तेनी असर पड़ी छे, जेना कारणे वेपारीओए माल मंगाववानुं के मोकलवानुं बंद कर्युं छे। परिणामे तेनी सीधी असर गुड्स ट्रांसपोर्ट क्षेत्र ने थई छे। जीएसटी लागू थया बाद गुड्स ट्रांसपोर्ट ने पड़ेला फटका ने कारणे आ व्यवसाय साथे संकळायेल कामदारो अने मजूरोने पण फटको पड्यो छे। हजारो लोकोनी रोजगारीनी असर पहोंची छे। दररोजनी 200-400ની મજૂરી કરી લેતા મજૂરોની રોજીરોટી છીનવાય છે, તો ટ્રાન્સપોર્ટના અન્ય કર્મચારીઓ ડ્રાઈવરોની રોજગારીને અસર પહોંચી છે। ટ્રાન્સપોર્ટનો જે ધંધો છે એ વેપારીઓ પર નિર્ભર છે। અત્યારે કચ્છમાં વેપારીઓના માલો ઓછા આવે છે। જીએસટીની અસમજણ છે કે પૂરી હજી કોઈની પાસે માહિતી નથી, જેના કારણે માલો ઓછા આવે છે। કચ્છની અંદર ગુડ્સ ટ્રાન્સપોર્ટની વાત કરું તો લગભગ ભુજની અંદર 100થી વધારે ટ્રકોના માલો આવતા, પણ અત્યારે 20-22 ટ્રકો માંડમાંડ આવે છે। કારણ કે જીએસટી એની પૂરી માહિતી અત્યારે ટ્રાન્સપોર્ટ જે ચલાવે છે એમની પાસે પણ નથી। અસમજ વર્તાય છે, જેના કારણે અત્યારે માલો બહુ ઓછા આવે છે। અમે કર્મચારીઓ છીએ એ રાતના મોડે સુધી પણ કામ કરતા ટ્રાન્સપોર્ટનું, અત્યારે અડધો દિવસ પણ કામ ચાલતું નથી। બપોરે 1 વાગે ઘણા બધા ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ ફ્રી થઈ ગયા છે। આની અસર લોકલ ટ્રાન્સપોર્ટ ઉપર પણ પડે, કારણ કે જ્યારે ગુડ્સના માલો આવે એ માલો લોકલ ટ્રાન્સપોર્ટોમાં ગામડે સુધી પહોંચે, અને માલો ના આવવાના કારણે મજૂર વર્ગ છે એમને પણ થોડીક પરેશાની વેઠવી પડે છે કે જે મજૂરો 2-4 જણા થઈ અને 1,000-1,500-2,000 કમાવતા એ અત્યારે 1,500 રૂપિયા કમાવે છે। જીએસટી એ રાજ્ય સરકાર અને ભારત સરકારે નક્કી કરેલો એક કાયદો છે અને એના પ્રમાણે વર્તવું એ અમારી સૌની ફરજ છે, પણ અત્યારે એની પૂરી સમજ ન હોતા આ જે પરિસ્થિતિ છે એમાં અત્યારે મંદી વર્તાય છે અને ટ્રાન્સપોર્ટોની ટ્રકો જે રોજ આવતી એમાં ઘણો બધો ઘટાડો થયો છે। જે સંખ્યામાં આવતી હતી એટલી ટ્રકો આજે આવતી નથી, ને છેલ્લા 10 દિવસ થયા આ પરિસ્થિતિ વર્તાય છે। સરકારશ્રીનો જે કાયદો અમલમાં આવ્યો છે એનો દરેક ટ્રાન્સપોર્ટરોને અમલ કરવાનું પણ કહેવામાં આવ્યું છે। દરેક ટ્રાન્સપોર્ટ જાગૃત છીએ અને વેપારી મિત્રો ઉપર અમે નિર્ભર છીએ। વેપારીનો જે માલો આવશે એ માલો અમે લઈ આવશું, પણ જીએસટીના કારણે અત્યારે બિઝનેસ મંદો છે।